दो। भुक्तान स्वामी पूछियो कि एक हो तो बीजे आवे कि नहीं? महाराज की एक हो अंतर्गत बीजे आ जाए, धर्मनिष्ठा हो तो एनी अंदर वैराग्य आत्म भक्ति तरण परोसती जाए। भक्ति निष्ठा जे लियो ई जो सूंद माथी सृजन करू पीपलाणा, हा देव पधरावा, आखी रौनक फरी गई। पहले दिवस आपणे वात करी हती ठाकोरजी पधरावा पहला केवा परिस्थिति हती, लाल माताजी नी मेहरबानी एटले लाल जुवान। ती पछी ठाकोरजी पधरावा, ठाकोरजी ने घऊंनी रोटली दाळ भात लाडवा मळ्या तो ए लोकोने घऊं मींडा वाववा। अमने खबर छे 2016 અને 17 સાલમાં આપણે મંદિર ખરે ને એ જગ્યા લીધી ત્યારે એમાં જુવાર વાવી હતી હાથે હાથ વીઘાની જો, અને ઉનાળો પાક થાય બહુ સરસ જો। એટલે દેવ પધરાવ્યા પછી કેટલી જો, અને સ્વામીએ પોતાની હયાતની અંદર કેટલીક વાર આપણા દેશના દેશકાળ ફેરવા છે। શ્રીજી મહારાજે પ્રથમ પ્રકારના 50માં લખ્યું, મોટા પુરુષ હોય એ પોતાની સ્થિતિ પ્રમાણે આખા દેશ કાળને પૃથ્વીમાં ફેરવી નાખે, એથી નાના હોતી પ્રમાણે ખળફળ્યું અથવા પોતાનું ઘર, જે દેશ કાળ ક્રિયા સંઘ શુભ અશુભ થાય એ મોટા પુરુષ એની દ્રષ્ટિથી। ૨૦૦૩માં જૈન થયું ને સંવંત 1947 એટલે 2003 એટલે 2002 સાલમાં સ્વામી પીપલાણા ગયા, અને આ પસંદાથી આ બધું મળ્યું જ્વાળા નીકળવા। અમુક હરિભક્તોએ પ્રાર્થના કરી, સ્વામી વંથલી આવ્યા, સ્વામી ભક્તજી તમે એક પાઠ શરૂ કર્યો, બીજો પાઠ શરૂ કર્યો, ત્યાં તો ઉગ્રતા વધારે પકડાની પાકિસ્તાનની, કે આજે જૂનાગઢ હમારા હે એ લોકો મળ્યા અંદરો અંદર તોફાન કરવા દો। અમુક હરિભક્તને થોડુંક એ તરફથી થોડું પિસાન હતી હેરાન કરતા, એટલે પદ્મા પટેલ સૌરાષ્ટ્રના મુખ્ય પટેલ કહેવાતા આખા, એની ઉપર વોરંટ આવ્યો તમને પકડવામાં આવશે, અને સ્વામીને કીધું સ્વામી મારે શું કરું, સ્વામી કહ્યું તમે છોડી વૈયા જાઓ ગોંડલ, ગોંડલ રાજ્ય તો એનું નહોતું, ત્યાં વૈયા ગયા। સ્વામીએ આખો દિવસ ઉપવાસ કરવાનો અને ભક્ત ચિંતામણી વાસવાની, ત્યાર પછી આજે ફરાળ કરવાનું, બે પાઠ થયા અને ત્રીજો અડધો થયો ને ત્યાં તો ઉથલના ફાથલ। સુરત આવ્યું ખેડામાં, એમ કરતા કરતા બધા કે શરદ મહિના કરવા, ત્યાં ભૂપનો વારો થયો, જૂનાગઢનો ભૂપત થતો ને, રાતોરાત ભાગી ગયો, અને હવાર થયું ને તો જય હિંદ થઈ ગયું પાકિસ્તાનમાંથી। સ્વામી કે સહન કરજો, બીજું કઈ નહીં, ક્યાંય જતા નહીં। ભક્ત ચિંતામણીના 18 પાઠ કર્યા તો આખું ઉથલના પાથલ થઈ ગયા, પેલા સહન કરવું પડે। તે પછી 2031 સાલ ઇન્દ્ર, ઇન્દિરા અને ઉંદરડા આ ત્રણનો ત્રાસ હતો, રાંડી રાનનું ખેતર અને બાવો રખોલ્યો, વિવે ગીરે હતો ને રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ કોણ હતા બરાબર ને, ન્યાથી કહેવત થઈ ગઈ રાંડી રાનનું ખેતર અને બાવો રખોલ્યો, ત્યારે પણ આવી રીતે રાજકીય પુરુષ ઉપર થોડો થોડે દબાણ કર્યું,
એને ફેરવવા માટે હરિભક્તોએ પ્રાર્થના કરી સ્વામી કે આપણે ભક્તચિંતાનો પાઠ ચાલુ કરી અને ભક્તચિંતાનો પાઠ પૂરો થયો. 12 કલાકની ધૂન રાખી અને 1 કલાક બાકી રહીને ત્યાં સ્વામી કે પૂરું અને સ્વામી કે બીજા કે 12 1 કલાક સ્વામી ભલે રહ્યો. 1 કલાક બાકી છે સ્વામી કે પૂરું થઈ ગયું બીજું શું કા. સ્વામી કે એના પાપની અંદર આપણે ભાગ લેવો નથી, એના પાપે એ મરશે. બેહના સિંહ બેહને ભારે હોય ને કે આપણને એમને મૂકી દીધો તો એના જે રક્ષક એ એનો ભક્ષક બની ગયો. જે એની સેવામાં હતો ને અંગત રક્ષણ કરનાર એને જ બધું કર્યું હતું, પણ કરાવનાર અહીંથી ઓર્ડર હતો. એટલે સ્વામીએ સાક્ષાત સંહિતામાં લખ્યું કે અહીંથી જેવો ઓર્ડર ફાટે એવો ભગવાન અક્ષરધામમાંથી તેડવા આવે. જો ગુણાચાંદ સ્વામી જો, ગોપાળાન સ્વામી જો, બાળ મુકુંદ સ્વામી જો, યોગેશ્વરદાસ, જોગેશ્વરદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી, કૃષ્ણસંદાસ સ્વામી, ત્યાગવલ્લા સ્વામી જો, મોટા મોટા મહાન. આકાશ પડતો હોય તો આ બેઠા ઊંચો હાથ કરે ને તો આકાશ ઉપર જાય. આવા મહાન પુરુષો એમ જો. એટલે મોટા પુરુષ જે સંકલ્પ કરે ને એમ થાય. એટલે સ્વામી કે મોક્ષ ક્યાં છે? જે ઠેકાણે શાસ્ત્રમાં પરસ્પર વિરોધ કર્યા છે એ વિરોધનું સમાધાન થવું જોઈએ. બે શ્રીજી મહારાજના શબ્દ છે, દૈત્યનું કલ્યાણ થાય અને દૈત્યનું કલ્યાણ ન થાય. વડતાલનું 6ઠું અને ગઢડા છેલ્લા પ્રકરણનું 35નું આ બે ફાઇટિંગ કરે છે. એક દૈત્યનું કલ્યાણ થાય, એક ન થાય. બે શ્રીજી મહારાજના બોલો હું કરું. સ્વામી સમાધાન કર્યું, દૈત્યનું કલ્યાણ થાય એ શાસ્ત્ર કરનાર એની વિશાળ દ્રષ્ટિ છે. ભલે વેરભાવે ભગવાનનું ભજન કર્યું તો ગુણાચાંદ સ્વામી લખ્યું, 1 જન્મે, 2 જન્મે, 10 જન્મે એ ભગવાનના ધામને પહોંચશે. આવી રીતે એનું સમાધાન કર્યું. 1 જન્મ નહીં, ભક્તિભાવથી ભજન કરે, ભગવાનના ચરિત્ર સમજીને ગાય તો વહેલો વૈકુંઠમાં જાય, અને સમજ્યા વિનાના ગાય તો ક્યાં જાય? ભગવાનના ચરિત્ર સમજીને ગાય ને તો વહેલો વૈકુંઠમાં જાય, પણ સમજ્યા વિનાને ગાય તો એ પ્રમાણે થાય. એટલે શાસ્ત્ર કરનાર એની વિશાળ દ્રષ્ટિ છે, એનો મત છે. સમજ્યા? કોર્ટ હાલતી હોય ને, કેસનો ચુકાદો 40% કાયદો હાલે, 60% મુનસબ. ખબર પડે ને, મુનસબનામાં 60% છે, 40 કાયદો કાયદા, 40% બાકી નહીં. એમ ધારે કે આને મારે નિર્દોષ છોડવો છે તો ગમે એટલા કલમ લાગતી હોય તો એમ કે છે, ભાઈ આમાં પુરાવો બરાબર નથી, એટલે શકને લાભ લઈ અને આને નિર્દોષ છોડવામાં આવે છે. હાલો કે ને, શકનો લાભ લઈને, તમારા પુરાવો સચોટ છે, બધું છે, પણ શકને લાભ લઈ અને નિર્દોષ છોડવામાં આવે છે. 40% કરતા 60% વધી ગયું છે મુનસબના સેના. એમ શાસ્ત્ર છે એ 40% છે, અને સત્પુરુષ છે એને 60% છે. આમાં ખબર પડે ને, કોર્ટમાં તમને ખબર જ હોય, ખેલતા હો કેટલા કેસ હોય આવતા હોય. અને એમ થાય કે આને મારે ફરિયા પકડાવી દેવા છે તો પકડાવી દે, આ કલમ
એ મુજબ આનો પુરાવો બરાબર છે અને આ ગુનો સાબિત થાય છે આ કલમના આધારે, માટે આ કલમના આધારે એને આ ગુનો દેવામાં આવે છે. આઠ ટકા છે એ મુનસબના છે, 40% કાયદો છે. એટલે મોક્ષ ક્યાં લખ્યો? જ્યાં પરસ્પર વિરોધ ટળવો જોઈએ, બે શબ્દ હાસા રહેવા જોઈએ. દ્વૈતનું કલ્યાણ છે નથી એમ નહીં, પણ શાસ્ત્ર કરનાર એની દ્રષ્ટિ વિશાળ છે. બોલો વાણીઓ કે નાળિયેર ખોટું છે, પણ તમે ખોટા નથી ને, હે પડી ને, નાળિયેર ખોટું છે પણ તમે. મોક્ષ આ ઠેકાણે છે, શાસ્ત્રના શબ્દ અને બે હબ રહેવા જોઈએ અને એમાંથી ત્રીજો માર્ગ કાઢવો જોઈએ. સ્વામી કે દુઃખ પડે ત્યારે અમને યાદ કરજો. આ આશીર્વાદ 2041-40 અજાબ મંદિરની મૂર્તિ પધરાવી અને સ્વામી ત્યાંથી નીકળ્યા. બહાર એ લોકો વળાવવા આવ્યા અને પછી બેઠા અને સ્વામી કીધું કે જ્યારે દુઃખ પડે ત્યારે યાદ કરજો. ભૌતિક દુઃખ અધ્યાત્મ, એટલે ધામમાં જવું હોય ત્યારે મને યાદ કરજો, હું તેડવા આવીશ. આનો અર્થ આમ. મોટા મોટું દુઃખ કયું છે બોલો? બધા કહેજો ધામમાં જવું જ ને, ગમે એમ કરી તો આપણે એમ નક્કી કરીશું, ગમે એમ કરીને જો, લાંબા થાય ટૂંકા થાય વાકા કયો જેમ કયો એમ જો. જન્મ અને મરણ આ બે મોટું દુઃખ છે. અજાબના ભક્તજનો બેઠા હોય તો યાદી કરજો. સ્વામી કે દુઃખ પડે ત્યારે અમને યાદ કરજો. બોલો એટલે ધામમાં જવું હોય ત્યારે કહેજો, બસ તીસ હોય ખોટી મહેનત કરાવતા નહીં, મહેરબાની કરીને ગા. ભૌતિક સુખ માટે, આ લોકના સુખ માટે એ તો મળ્યું તું સ્વામી કે મળવાનું છે, એ કાંઈ દુર્લભ નથી. પણ આવા સાધુનો સંગ અને સમાગમ એ મહાદુર્લભ છે એમ મધ્ય પ્રકરણના 48 વચના મતમાં લખ્યું છે. જો આ લોકનું સુખ મળ્યું તું મળવાનું છે, એને માટે કોઈ તપ નહીં કરવું પડે, કાંઈ જપ નહીં કરવું પડે, કાંઈ નહીં કરવું પડે. ઘણા ટાઈમ સ્વામી લખ્યું, સ્વામી કે પોદળો પડ્યો હોય એમાં જીવડા પડે, કેવું પડે? ખેડૂનો વિષય છે ને, આ ખેડૂનો વિષય કહેવાય. સિટીમાં રહેતા હોય મુંબઈ વાળાને એને ખબર ન હોય શું કહેવાય. એ પોદળો પડે એમાં જીવડા પડવાના છે એમ આ લોકનું સુખ ભગવાને આપણે જન્મ આપ્યો નથી, આપણને આપી દીધું છે, એમાં કઈ ફેર નથી. પણ પરલોકના સુખને માટે શું આપણી તૈયારી? બોલો જેટલું આ લોકનું કરીએ છીએ એના 10મા ભાગનું આપણે કરીએ ને તો ઘણું બધું, વધારે નહીં. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું 10મો અને 20મો ભાગ કાઢવાનો, એટલે પૈસામાં તો બરાબર પણ આપણો સમય એમાંથી. શું કહેશો? પૈસામાં તો હવે કાઢવાના છે, ગામડે જઈએ ફરીએ અને નિયમ દેવાનું કહે ને તો એ પાછા પડે કે તમારે ધર્મમાં તો જોઈ લઈ જાઓ એટલે છૂટતો. બોલો તમે આખા વર સુધી જવું પડે મંદિરે, એટલે તાર 5 દંડ કરે, 500 રૂપિયા એક ફરું ને આખા વર ના થયા, બહુ હિસાબી છે અત્યારના કમ્પ્યુટર પ્રમાણે. તમારે ખાતે એટલું કેવું છે ને એમ કહો કે તારે મંદિરે જવાનું.